नमस्ते विद्यार्थी मित्रों, सत्यम विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत है। आज आप भणीशू धोरण छ प्रकरण नंबर 13 विज्ञान चुंबक साथ गमत। हवे आ प्रकरण की अंदर आप चुंबक केवी रीतना मळ्युं, चुंबक तो बधाए जोयुं हशे, तो एनो आपणे उपयोग कई कई जगह करी शकीए अने चुंबक साथ आप अलग अलग प्रवृत्ति करीने आज जोईशुं, एटले के चुंबक साथ गमत। तो हवे आपणे पाठनी शुरुआत करी। तो सौथी पहला पहली अने बूजो एवी जग्याए गया कि ज्यां मोटा ढगलाओमां नकामो कचरो एकठो थयेलो, कंईक अचरज सभर थई रह्युं हतुं। कचराना ढगलामां तरफ एक क्रेन गति करी रह्युं हतुं। क्रेननो लांबो हाथो कचराना ढगला पर एक ब्लॉकने नीचे उतारतो हतो अने पछी ते त्यांथी गति करवानी शुरू करतो हतो। हवे कल्पना करो कि शुं थयुं हशे। જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો। તો જો નીચે આકૃતિ એ પીછે એમાં દેખાય છે કે જે લોખંડની વસ્તુ હોય એ ક્રેન સાથે ચોંટી જતી, તો એવું શું કામ થતું હતું? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એમાં એવું થાય છે કે ક્રેન હોય એની સાથે અંદર આમ કચરાના ઢગલા ઉપર રાખે એટલે લોખંડની વસ્તુ એમાં ચોંટી જાય ને પછી આમ બીજી તરફ જવા દે પછી બધી વસ્તુ દૂર કરી લે। તો હવે એવું શું કામ થતું હશે બધાએ વિચારો જોઈ, કારણ કે આપણને એવું લાગે કે એવું શું કામ થાય। તો તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું હતું એટલે એને તરત સમજી ગયા કે ક્રેનના છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે જે લોખંડને તેના તરફ આકર્ષિત કરે। આપણને ખબર છે કે ચુંબક હોય એ લોખંડની વસ્તુ હોય એની સાથે ચોંટી જાય, એટલે કે જો મોટું ચુંબક હોય તો શું કરે, બધી નાની નાની લોખંડની વસ્તુ એની સાથે ચોંટી જશે, એટલે એવી રીતના કચરામાંથી એ લોખંડને દૂર કરે છે। હવે જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું, તમે ચુંબકો જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે, બધાએ ચુંબક જોયા હશે ને। શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાડવામાં આવતા સ્ટીકર્સ જોયા છે? કેટલાક પિન હોલ્ડર, રેફ્રિજરેટર બધાએ જોયું હશે, પછી કબાટ એના ઉપર હોય ખબર લોખંડના કેટલાય સ્ટીકર, એવું એ પહેલાંના જૂના દરવાજામાં આવતું, અત્યારના નહીં। કેટલાક પિન હોલ્ડરની અંદર પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે, પિન હોલ્ડર હોય એટલે કે જે આપણે બલ્બ લગાવવાનું હોય ને એમાં પિન રહી ને ચોંટેલી દેખાય। કેટલીક કંપાસ પેટીમાં કોઈ પણ પ્રકારની લોક થાય એવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થઈ જાય છે। આવા સ્ટીકર્સ, પિન હોલ્ડર કે કંપાસ પેટીમાં અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે। હવે અત્યારે જે આપણે ઓલા ખબર ફર્નિચર કરે, ફર્નિચરમાં ઓલા ઉપરથી નીચે દરવાજા ખુલે, ઉલટા દરવાજા, એમાં ખબર નીચે અડુક ચુંબક હોય, પછી આપણે ખાના હોય ઓલા દરવાજાવાળા એમાં પણ એવું હોય, એક નાનું ચુંબક હોય જે કંપાસ બોક્સમાં એમાં કેટલી જગ્યાએ એવો ઉપયોગ થાય કે જે એમ કે લોક થાય એવી રચના ન હોય પણ ચુંબકના કારણે એ ચોંટી જતું હોય। જો તમને આકૃતિમાં બતાવ્યું આ રહ્યું, જો આવી રીતના બે ચુંબક લગાવેલા હોય, એક સાઈડ લોખંડનું હોય એક સાઈડ ચુંબક હોય, જે શું થાય એટલે લોખંડને ચુંબક એટલે ચોંટી જાય, જેથી કરીને તમારો કંપાસ આમ બળ વિના ખુલે નહીં, એકલો એકલો ચોંટી જાય। પછી એવી જ રીતના જો આ રેફ્રિજરેટરના દરવાજામાં પણ છે કે જેના કારણે દરવાજો લોક થઈ જાય, પહેલાં કડીવાળો હતો કે કડી હોય એમાં ફિટ થઈ જાય, હવે ચુંબક થઈ ગયું એટલે આરામથી આમ ધક્કો મારો એટલે ચુંબક ચોંટી જાય, વાત પૂરી। એવી રીતના પછી અત્યારે નવા ફર્નિચર આવે એના દરવાજામાં પણ આવી રીતના ચુંબક હોય છે, તે સિવાય ફર્નિચરમાં કેટલાક એવા ઉપરની સાઈડ ખુલ્લા ફર્નિચર અલગ અલગ પ્રકારનું આવે એમાં પણ આવી રીતના ચુંબકનો ઉપયોગ થતો હોય છે। અત્યારે ઓલી સેટી આવે ખાનાવાળી, એમાં પણ આવા ચુંબકનો ઉપયોગ થાય છે। આવા તો આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ, તમે તમારા ઘરમાં નજર કરજો, તમને પણ આવા કેટલાક ઉદાહરણો મળી જશે। તો હવે આપણે આગળ થોડુંક જોઈએ ચુંબકો, હવે આપણે ખબર પડી ગઈ કે ચુંબક આપણે જોયું, હવે એનો આપણે ઉપયોગ એ કર્યો કે લોખંડને દૂર કરવા માટે, પણ હવે એ શોધ્યું કેવી રીતના, શોધ કેવી રીતના થઈ કે ચુંબક ગોયતું કોને, તો હવે આપણે એની ચર્ચા કરીએ। એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નિસ નામને ભરવાડ રહેતો હતો, તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ ઉપર જતો હતો અને તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો। હવે ઘેટા બકરાવાળો હોય લાકડી તો સાથે રાખે, લાકડીના એને છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાવેલો હતો, લોખંડનું લાવે ને ગોળ આમ એવું લગાવ્યું હતું કે જે એને પહાડના કોઈક પથ્થર સાથે લાકડીને છૂટી પાડવા માટે બળ લગાવવું પડ્યું, કે એટલે એને એવું લાગ્યું કે એને એની સાથે ચોંટે છે, ત્યારે એને આશ્ચર્ય લાગ્યું। હવે એને એવું જાણે એવું લાગ્યું કે લાકડી ખડકને આકર્ષે એટલે કે એને આમ ખેંચતી હોય એવું લાગ્યું, ખડક એ કુદરતી
ચુંબક હતો અને તેને ભરવાની લાકડીની લોખંડની ટોર્ચને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી. કદાચ ભરવાડના નામ હવે એવું કહેવાય છે કે ભરવાડના નામ પરથી જ એને આપણે મેગ્નેટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટ એટલે કે ચુંબકને બીજે આપણે મેગ્નેટ એવું પણ કહી શકીએ. મેગ્નેટનો મતલબ થાય ચુંબક અને મેગ્નેટ એટલે એવું એ પણ એનું નામ છે. મેગ્નેટમાં લોખંડ હોય છે. કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટની સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોય તેને હવે આપણે ચુંબક કહેવાય છે. ચુંબકને જો કૌંસમાં એવું છે કે મેગ્નેટ પણ કહેવાય છે. આવી કંઈક વાર્તા હતી. કોઈક કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું છે કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું અને પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. પહેલાં આપણે આ પથ્થરમાંથી મળતો ને, ખડકોમાંથી આવા ટુકડા મળી આવતા, એ પથ્થરના કટકા હોય કે જે લોખંડને આકર્ષે એને આપણે ચુંબક, એટલે કે આ કુદરતી રીતે જ મળતો, આપણે કૃત્રિમ રીતે એને બનાવતા નહીં. કે જે જગ્યાએ ચુંબક મળતું અહીંયાથી ગોતવાનો, પછી એને અલગ અલગ શેપ આપીને બનાવતા. પણ હવે એ લોકોએ કે જોયું કે એમાં એવું શું હોય છે કે જેના કારણે એ ચુંબક તરીકે બિહેવ કરે, કે ચુંબક બની જાય, એવા એના ગુણધર્મમાં શું ફેરફાર છે, સામાન્ય ખડક કરતાં એ કઈ રીતે અલગ પડે છે. તો એને એવી શોધ કરી અને હવે એ લોકો લોખંડને પણ એના ગુણધર્મમાં બદલાવ કરીને એમાંથી ચુંબક બનાવે છે. અને એ ચુંબક આપણે કેવા કહેશું, કૃત્રિમ ચુંબક. તેને કૃત્રિમ ચુંબક કહે છે. હવે આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. પહેલાં આપણે શું કરતા, મળતું આપણને ત્યારે એમાંથી આપણે એને આકાર આપતા, હવે આપણે જેવો બનાવવો એવો જ આપણે બનાવી. દાખલા તરીકે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ એટલે છેડા ગોળાકાર હોય એવું, જે આપણે બધે રમવામાં ઉપયોગ કરીએ, વચ્ચે જાડું હોય બે ગોળા, એ તો રમકડામાં પણ કેટલી મેળામાં પણ આપણે મળતું હોય છે એ ચુંબક. જો આકૃતિમાં બતાવ્યું છે નાળ ચુંબક બતાવ્યું છે, આ રહ્યું ને ઘોડા નાળ જેવું, એને નાળ ચુંબક છે. પછી ગજિયો ચુંબક એટલે આ ગજિયો ચુંબક છે. અલગ અલગ પ્રકારના ચુંબક હોય છે. તો આ બધા ચુંબકના પ્રકારો છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરી. એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લેવાનો તમારે. હવે એ લીધા પછી એને આકૃતિમાં બતાવ્યા મુજબ એને સેટ કરવાનો. ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ ઉપર લગાડો. સ્ટેન્ડ ઉપર લગાવ્યા પછી કપની અંદર તમારે ચુંબક મૂકવાનું અને એની ચુંબકને ઉપર ઢાંકી દેવાનું કે જેથી ચુંબક દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો બાંધવાનો. જો નીચે આપી છે ક્લિપ, દેખાય છે બધાને અહીંયા આ ક્લિપ આપી છે, તો એની સાથે એને લગાવવાનો, ક્લિપ સાથે દોરો લગાવવાનો. દોરો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો. જો તમારે હે ને નકર તો આ સીધી રીતે દોરામાં કોઈ દી ક્લિપ પડી જવી જોઈએ ને, અને ચુંબકના આકર્ષણના કારણે એમાં બતાવી એવી રીતના સીધી રહેશે. હવે ક્લિપને હાવ અડી જાય એટલી નહીં, થોડીક નજીક રાખવાની, વચ્ચે થોડીક જગ્યા રાખવાની, પણ એ ચુંબકથી નજીક રાખવાની થોડીક, અને કે જેના કારણે ચુંબક એને આકર્ષી શકે અને એ સ્થિર રહી શકે. હવે ક્લિપના કપના તળિયાની નજીક લાવો. પતંગની જેમ આ ક્લિપ કોઈ પણ આધાર વગર, પતંગ કેમ હવામાં ઉડે એવી રીતના આ પણ હવામાં અધર સ્થિર રહેશે. તો એટલે એના પરથી આપણને ખબર પડે કે ચુંબક રહ્યો એ લોખંડને આકર્ષે છે. હવે આપણે આગળ જોઈએ 13.1, ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 2, ચાલો મેગ્નેશિયાના પગલે ચાલીએ. આ વખત આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. હવે બેચો સ્થાન બદલવાના. આપણે ભરવાડવાળી લાકડીને છેડે આપણે ચુંબક રાખીશું, પછી હોકી સ્ટિકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે, ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડી શકીએ. હવે આપણે ગમે તે લાકડીના હોકીના સ્ટિકને ગમે તેના છેડે આ લગાડી શકીએ અને શાળાના મેદાનમાં મેગેનિઝ વોક એટલે કે આપણે આટો મારવા નીકળીએ એટલે કે લટાર મારવા માટે જઈએ, તો આપણે મેગેનિઝ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડશે એટલે કઈ કઈ વસ્તુ એની સાથે ચોંટી જશે એ બધી વસ્તુનું તમારે નોંધ કરવાની છે.
તમારી આસપાસના રોજબરોજના ઉપયોગની વસ્તુઓ એકઠી કરો, તમને મેગ્નીસ લાકડી વડે ચકાસો, પછી આપણે અથવા વસ્તુ આપણે એક જગ્યાએ કેટલીક વસ્તુઓ ભેગી કરીને બધી ચેક કરવાની કે કઈ એની સાથે ચોંટે છે ને કઈ નથી ચોંટતી. તમે એક ચુંબક લઈને આ વસ્તુઓ તેના પર અડીને કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે એનું અવલોકન કરી શકો છો. હવે તમારે તમારી નોંધપોથીમાં એટલે કે નોટબુકમાં કોષ્ટક 13.1 મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકનો નોંધો. હવે આ વસ્તુઓ જે પદાર્થમાંથી બની હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષતી હોય તેવી વસ્તુઓ, શું કોઈ પદાર્થ સામાન્ય છે? આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલા પદાર્થોને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષતા નથી. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને કેવા કહેવાય? ચુંબકીય પદાર્થો. જેમ કે લોખંડ, પછી નિકલ, કોબાલ્ટ, એ બધા ચુંબક તરફ આકર્ષાય છે. બધી ધાતુના નામ છે કોબાલ્ટ ને એ બધા. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થો કહેવાય છે. હવે આ એ વ્યાખ્યા થશે કે જે પદાર્થ ચુંબક તરફ આકર્ષતા નથી તેને બિનચુંબકીય પદાર્થ કહેવાય, અને જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થ કહેવાય છે. એના ઉદાહરણ પણ આપ્યા છે. તો આ આપણી વ્યાખ્યા થશે, બધા અંડરલાઇન કરી લેજો. શું જો નીચે એક કોષ્ટક આપ્યો છે, એમ આપણે જોઈ શકીએ કે ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ. તો કે લોખંડનો ઘોડો, એ તો ખબર છે કે લોખંડનો બનેલો હોય એટલે એ ચોંટશે, પછી પ્લાસ્ટિક એ નહીં ચોંટે, પછી ચામડું બૂટ ચંપલ એમાં એ નહીં ચોંટે, ચોંટશે ન ચોંટે, ખાલી ધાતુની વસ્તુ એ જ ચોંટશે. કેમ કે ચામડું તો આપણી ચામડી રહી, ભેંસના બધાને ચામડું હોય એ ચોંટવું જોઈએ ને, એ ચામડું નહીં ચોંટે. બાકી ઓલા બૂટ હોય ને એમાં લોખંડનું કે ખીલી બીલી મારેલી હોય તો ચોંટી જાય. તો હવે આના પછીનો પાઠ આપણે બીજા વિડીયોમાં ભણીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.